राजकोट जिलाना जेतपुरना सोनापुरी स्मशाननो एक वीडियो हाल वायरल थयो छे, जेमा एक आ युवक छे जे क्यारेक चिता पर राखवानी जग्या पर बैठेलो जोवा मळी रह्यो छे, तो आ साथे ज क्यारेक आ युवक छे ते अही सूतो जोवा मळी रह्यो छे। अजाण्यो युवक तांत्रिक विधि करतो होई तेवो वीडियो वायरल थतानी साथे ज हड़कंप पण मची गयो छे। आ युवके स्मशानमां जई तांत्रिक विधि करी आ घटनाने लई लोकोमां रोष फैलायो। एबीपी अस्मितानी टीमे जारे घटना स्थळे जई तपास करी तो आ समये लोकोए रोष व्यक्त कर्यो के धोराजी नगरपालिका योग्य रीते ध्यान नथी राखी रही। स्थानिकोए मांग करी छे तांत्रिक विधि करनार आ युवकने पकड़ी कारवाई करवामां आवे। ધોરાજીના કૈલાસધામ સોનાપુરી જે સ્મશાન કહેવામાં આવે છે, સ્મશાનમાં છે તે યુવક દ્વારા છે તે ખાટલા ઉપર બેસીને જે રીતે તાંત્રિક વિધિ કરતો એક સોશિયલ મીડિયામાં છે તે વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને એબીપી અસ્મિતાની ટીમ છે તે ધોરાજી ખાતે કૈલાસધામ જ્યાં સોનાપુરી કહેવાય છે સોનાપુરીની રિયાલિટી ચેક કરવા માટે અહીં આવી પહોંચ્યો છે। જે રીતે હું આપણે આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી જોઈ શકો છો કે આ એ સ્મશાન છે જે સોનાપુરી સ્મશાન કહેવાય છે, કૈલાસધામ કહેવાય છે, જે આ સોનાપુરી સ્મશાન છે ધોરાજીનું, કે જ્યાં જે યુવક દ્વારા જે તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી ત્યારે હું આપને એ ખાટલાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે જે ખાટલા ઉપર બેસીને યુવક છે તે તાંત્રિક વિધિ કરી રહ્યો હતો ત્યારે આ ખાટલો અને આ સીધા દ્રશ્યો હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો આ એ જ ખાટલો છે કે આ ખાટલા ઉપર બેસીને યુવક સૂઈને જે રીતે સૂઈ અને બેસીને જે રીતે તાંત્રિક વિધિ કરી રહ્યો હતો તેવો અત્યારે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ત્યારે હું આપને આ ખાટલાના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ સોનાપુરી સ્મશાન કહેવાય છે, આ સોનાપુરી સ્મશાનના હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આ સ્મશાનમાં આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ ત્રણ ખાટલા મૂકવામાં આવ્યા છે, આ જે ત્રણ ખાટલા મૂકવામાં આવ્યા છે જે આ પ્રથમ ખાટલો છે, આ પ્રથમ ખાટલા ઉપર બેસીને યુવક છે તે તાંત્રિક વિધિ કરી રહ્યો હતો ત્યારે કહી શકાય કે જે રીતે આ યુવક દ્વારા જે તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી જેનો સોશિયલ મીડિયામાં છે તે વિડીયો વાયરલ થયો હતો ત્યારે કહી શકાય કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા કાળા જાદુ ઉપર જે રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે આ યુવક દ્વારા જે રીતે આ સ્મશાનમાં બેસીને જે તાંત્રિક વિધિ કરી રહ્યો હતો જેને લઈને હવે ધોરાજી કોર્પોરેશન તંત્ર દ્વારા છે તે આગળના પગલાં શું લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું। નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી વિદ્યા દ્વારા જાણ મળ્યું કે અહીંયા તાંત્રિક વિધિ કરવામાં આવી છે ગઈ રાતે કે કેટલા દિવસે વિજ્ઞાન આક્રા એટલું વધી ગયું છે આગળ તો આ તાંત્રિક વિધિ કઈ રીતે થાય અને જે નગરપાલિકાની સંચાલિત સ્મશાન ગૃહ છે એના કાર્ય જે અહીંયા કર્મચારી છે એની મિલીભગત હોવી જોઈએ અથવા કોઈ પણ કારણોસર ખાનગીમાં થયું હોય જે આ ન થવું જોઈએ, કારણ કે વિજ્ઞાન એટલું બધું આની અસર લોકો ઉપર ખોટી અસર પડે। આના પગલા નગરપાલિકાને જે વ્યક્તિએ શોધખોળ કરી જે સીસીટીવીમાં કાયદેસર વિધિઓ દ્વારા બતાવે છે વ્યક્તિને શોધખોળ કરી કાયદાકીય કાર્યવાહી